तो विपरजय वावाझोडू अत्यारे गुजरातथी 340 किलोमीटर दूर छे, त्यारे मारी साथे सहयोगी ख्याति जोडाया छे। ख्याति, अत्यार सुधी शुं परिस्थिति रही? अत्यारे वावाझोडू आटलो दूर छे हजु, त्यारे क्यां केवी परिस्थिति छे? साथे तंत्र द्वारा केटली तैयारीओ छे? शुं छे मोटी वातो? ख्याति, ओवर टू यू। दरा गुजरात में हाई अलर्ट, गुजरात ना दरिया कांठे वावाझोडू टकराय ते पूर्वे जे तमाम तैयारी करवामां आवी छे। 10 मोटी वातो अमे आपने जणावी, अत्यार सुधीना तमाम अपडेट आपना सुधी लईने आव्या छे। बिपरजोय वावाझोडू दरिया कांठामां करंट जोवा मळी रह्यो छे, ऊंचा मोजा उछळी रह्या छे, अने हालमां शुं परिस्थिति छे तेना पर जो वात करीए। सौथी पहेला 1 वागे प्रधानमंत्री मोदी वावाझोडा पर एक बैठक करवाना छे। आ सौथी मोटी खबर, 15 जूने ज्यारे वावाझोडू टकरावानी संभावना छे तेने लईने गतिविधिओ तेज थई छे। कच्छ सौराष्ट्रना बंदरो पर 9 नंबरनुं सिग्नल लगावी देवामां आव्युं छे। गुजरातना दरियामां जोवा मळी रह्यो छे करंट, ऊंचा मोजा उछळता जोवा मळी रह्या छे। महाराष्ट्रथी वधु 2 एनडીઆરએફની ટીમ ગુજરાત પહોંચશે, કારણ કે હવે કેન્દ્ર પણ આ અંગે સમીક્ષા કરી રહ્યું છે। ભાજપના જનસંપર્ક અભિયાન અંતર્ગત કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે। 9 વર્ષની ઉજવણીના જે તમામ કાર્યક્રમો તે રદ કરાયા છે। 12 થી 15 જૂન સુધીમાં જાહેર સભાઓ જે છે તે પણ રદ કરી દેવામાં આવી છે। મહત્વપૂર્ણ બાબત એ છે કે જે પ્રભાવિત થઈ શકે તેવા જિલ્લાઓની અંદર મંત્રીઓ સમીક્ષા કરશે, વિશેષ જવાબ દારી મંત્રીઓને સોંપવામાં આવી છે। બિપરજોય વાવાઝોડાની કેન્દ્ર પણ હવે સમીક્ષા કરશે। તો મુંબઈના દરિયા કિનારે હાઈ ટાઇડની અસર જોવા મળી રહી છે। બિપરજોય ગુજરાતથી 340 કિલોમીટર દૂર છે, તેની ગતિ ધીરે ધીરે હવે કિલોમીટર કપાતી જઈ રહી છે। 15 જૂને આ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાય તેવી સંભાવના છે। ત્યારે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે તંત્ર તમામ રીતે તૈયાર છે, તંત્ર સજ્જ છે, મંત્રીઓને જવાબદારી વિશે સોંપી દેવામાં આવી છે। પ્રધાનમંત્રી મોદી પણ બિપરજોય વાવાઝોડાને લઈને સમીક્ષા બેઠક બપોરે 1 વાગે કરવાના છે, અને તમામ અપડેટ અમે આપના સુધી પહોંચાડીશું। ઓવર ટુ યુ ધરા। બિલકુલ થી ખ્યાતિ, બિપરજોય વાવાઝોડું 340 કિલોમીટર જ્યારે દૂર છે ત્યારે ક્યાં કેવી પરિસ્થિતિ છે? અમારા 24 જેટલા રિપોર્ટર્સ ગુજરાતના તમામ દરિયા કિનારે છે, અને ક્યાં કેટલો કરંટ જોવા મળ્યો છે, તંત્ર દ્વારા કયા પ્રકારે તૈયારીઓ કરવામાં આવી છે, આ તમામ અપડેટ અમે આપને સૌથી સચોટ અને સૌથી ઝડપી આપતા રહીશું। જોડાયેલા રહો જે 24 કલાક સાથે, હા રોકાઈશું એક બ્રેક માટે।